જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીનામાં વરસેલા વરસાદે ખેડૂતોને તારાજ કરી દીધા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ માળિયા હાટીના પંથકમાં છેલ્લા એક માસ કરતા પણ વધારે સમયથી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદે માંગરોળ તેમજ માળિયા હાટીના તાલુકાના ખેડૂતોને તારાજ કરી દીધા છે, જેના કારણે ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. માંગરોળ તાલુકાના ઘેડ પંથકના સાંધા સામરડા ઓસાદેડ ફુલરામા સહિત અનેક ગામોને ઓજત નદીના પાણીએ પાક અને જમીનનું ધોવાણ કરી નાખ્યું છે. અહીંના ખેડૂતો પણ લાચાર બન્યા છે. હાલ પણ અમુક નીચાણવાળા નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે વાત કરીએ માળિયા હાટીનાની, તો છેલ્લા એક માસથી અહીં રોજ બપોર પછીના સમયમાં વરસાદ વરસી રહ્યો છે. મગફળી કાઢવાની મોસમ આવી ચૂકી છે અને અમુક ખેડૂતોએ તો મગફળી કાઢી પણ લીધી છે, પરંતુ વરસાદ પડવાના કારણે મગફળીનો પાક ફેલ થયો છે. ખેડૂતો કંગાલ બન્યા છે. સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે, સાથે પશુઓ માટે પણ ઘાસચારાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ શિયાળુ પાક વાવેતર કરવા માટે ખેડૂતો પાસે બિયારણના પૈસા પણ નથી. જગતનો તાત લાચાર બન્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે. ત્યારે આ ખેડૂતોને સરકાર દ્વારા સહાય અપાશે કે પછી ખેડૂતોને સહાયના નામ ઉપર માત્ર લોલીપોપ અપાશે, તે તો જોવાનું રહ્યું. મિત્તલ વાઢિયા, જીટીવી ન્યૂઝ, માળિયા હાટીના. અયુરામાં સિર્ફ એક ચમચ વાસ્તુ નહીં ઓર ભોજન અમૃત. ઓય બલ્લે બલ્લે, સાડે ઘર વિચ કોઈ ભી ખાણા બને. હાંજી બણદા હે દે વાસ્તુ ઘી વિચ. મારી અને મારા પરિવારની તંદુરસ્તીનો રાસ વાસ્તુ શુદ્ધ ઘીનો સાર. જીવનાચા ખરા સ્વાદ ફક્ત વાસ્તુ તુપાત જ આહે. મીઠાઈ નો સકરો સ્વાદ વાસ્તુ ઘી મે હી આવે હે. હમારે દેશ મે ભાષાએં ભલે હી અલગ અલગ હો, લેકિન હમ સબ કી પસંદ હે વાસ્તુ શુદ્ધ ઘી. જિંદગી મે હર જગે પાના હે તથાસ્તુ, તો અપને ખાને મે સદા અપનાઓ વાસ્તુ ગાય કા શુદ્ધ ઘી.